1994 થી 2007 સુધી ક્રમિક નહોતો, એટલે અત્યારે આ તો જ્ઞાનવિધિજનો હતા પ્રશ્નો છે, એટલે કહું છું કે મને તો એવું લાગે છે કે આગ્રહીનો સ્ટુડન્ટ નિરાગ્રહીની કોલેજમાં આવી ગયો છે. પૂજ્યશ્રી, આ ક્રમિકના એટલા બધા ઓલા કે એનાથી બહુ કસાયો થતા હતા. હવે મને ખબર પડે છે કે આ તો પુણ્ય નહોતું, પાપ જ હતું. છોકરાઓને સવારમાં સૂર્યોદય પહેલાં ઉઠી જવાનું, 10 માળાઓ કરવાની. આ આ આ માળાઓ તો મેં મારા ગુરુને પણ પૂછેલું, મેં આવા દોષ મીર્યા છે, તો મને એમ એક પાપનાશક મંત્ર આપેલો, મને કે આ 10 માળાઓ કરજો. પણ એનાથી મને થોડી શાંતિ હતી. પણ ત્યારે મેં તમારે કીધા પ્રમાણે જે આ લોકોને ભણીને, પ્રત્યક્ષ ભણીને, માફી માગીને, પગે લાગીને પૈસા આપ્યા, ત્યારે જે મને શાંતિ થઈ ને, એ તો મંત્રથી પણ નહોતી થઈ. અત્યારે ઘરની અંદર મહેમાનની જેમ રહેવાય, દીકરા એવું પૂછે તો ખાવામાં એ મહેમાનની જેમ પૂછે, તો કે શું બનાવું પપ્પા ખાવાનું, જમવાનું, શાકમાં, તો અત્યારે એમ જ કહેવાય કે ભાઈ બટેકા સિવાય ગમે બનાવી નાખો. એટલે બધા આગ્રહો છૂટી ગયા, ખૂબ ઘરમાં શાંતિ થઈ ગઈ છે. બધી ફાઇલો એકદમ હળવી થઈ ગઈ છે, ચોખ્ખી થઈ ગઈ છે. હવે ફાઇલ 1 એકને જીતવાનું એવું રહ્યું એવું લાગે છે. બાકી બરાબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ.